હેલો વિદ્યાર્થી મિત્રો, હું કારવે જાગૃતિ. હું આજે તમને ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય વિશે સમજૂતી આપીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે સમજીએ. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે BA તરીકે ઓળખીએ છીએ. વિષય કોડ નંબર છે 046. બોર્ડની એક્ઝામમાં જે તે વિષયના કોડ નંબર પ્રમાણે પેપર આવે છે, માટે જે તે વિષયનો કોડ નંબર જાણવો ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, BAના વિષયમાં જો સારા માર્ક્સ મેળવવા હોય તો એ વિષયની બ્લુ પ્રિન્ટ જાણવી ખૂબ જ જરૂરી છે. તો આપણને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સની તૈયારી કરવાની છે. તો ચાલો આપણે બ્લુ પ્રિન્ટ જોઈએ. બ્લુ પ્રિન્ટ, તેમાં પહેલું છે પ્રકરણ, પછી A થી E સેક્શન અને કુલ ગુણ, જેમાં ચેપ્ટર 1માં 1 MCQ, 1-1 વાક્યનો સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સના 2 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 10. ચેપ્ટર બીજાની અંદર 1 માર્ક્સનો 1 MCQ, 2 માર્ક્સનો 1 સવાલ, 3 માર્ક્સનો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 6. ચેપ્ટર ત્રીજાની અંદર 1 MCQ, 1 માર્ક્સનો 1 સવાલ અને 5 માર્ક્સનો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 7. ચેપ્ટર ચોથાની અંદર 1 MCQ, 1-1 વાક્યનો સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ, 3 માર્ક્સના 2 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 10. ચેપ્ટર પાંચની અંદર MCQ નથી પૂછાતા, 1 વાક્યનો 1 સવાલ, 2 માર્ક્સવાળા 2 સવાલ અને 5 માર્ક્સવાળો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 10. ચેપ્ટર છઠ્ઠાની અંદર MCQ નથી પૂછાતા, 1-1 વાક્યનો સવાલ, 2 માર્ક્સના 2 સવાલ અને 5 માર્ક્સનો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 10. ચેપ્ટર સાતમાની અંદર 1 MCQ, 1-2 માર્ક્સનો સવાલ, 3 માર્ક્સનો 1 સવાલ અને આ રીતે ટોટલ ગુણ થાય છે 6. ચેપ્ટર આઠની અંદર 2 MCQ પૂછાય છે, 1 વાક્યનો 1 સવાલ પૂછાય છે, 2 માર્ક્સવાળો 1 સવાલ પૂછાય છે, 3 માર્ક્સવાળો 1 સવાલ પૂછાય છે. આ રીતે ટોટલ ગુણ થાય છે 8. ચેપ્ટર નવની અંદર 1 MCQ, 2-1 વાક્યના સવાલ, 2 માર્ક્સવાળો 1 સવાલ, 3 માર્ક્સવાળો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 8. ચેપ્ટર દસમાની અંદર 1 MCQ, 1-1 વાક્યનો સવાલ, 2 માર્ક્સવાળા 2 સવાલ અને 3 માર્ક્સવાળો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 9. ચેપ્ટર અગિયારની અંદર 1 MCQ, 1 વાક્યના પૂછાતા નથી, 2 માર્ક્સવાળો 1 સવાલ અને 5 માર્ક્સવાળો 1 સવાલ. આ રીતે ટોટલ ગુણ થાય છે 8. ચેપ્ટર બારની અંદર MCQ નથી પૂછાતા, 1 માર્ક્સનો 1 સવાલ પૂછાય છે, 2 માર્ક્સવાળા 2 સવાલ પૂછાય છે અને 3 માર્ક્સવાળો 1 સવાલ પૂછાય છે. આ રીતે ટોટલ ગુણ થાય છે 8. કુલ ગુણ, A સેક્શનનો 10 માર્ક્સ હોય છે, B સેક્શનના 10 માર્ક્સ હોય છે, C સેક્શનના 30 માર્ક્સ હોય, D સેક્શનના 30 માર્ક્સ હોય અને E સેક્શનના 20 માર્ક્સ હોય. આ રીતે બોર્ડની એક્ઝામનું પેપર ટોટલ 100 માર્ક્સનું પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1ની સમજૂતી આના આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.